ओके विद्यार्थी मित्रों, બીજો એક દાખલો જોઈએ કે ધ્યાનથી તમે સાંભળશો એટલે ચોક્કસ આવડી જશે. દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો વાળો. અહીંયા તમને રકમ આપેલી છે તો બહુ ઉતાવળ નહીં કરવાની. ધ્યાનથી જોઈ લેવાનું કે આ જે બહુપદી છે એની ઘાતને ક્રમમાં ગોઠવી લે છે કેમ. તો કે અહીંયા x ની બે ઘાત છે, પછી અચળ પદ છે, પછી x ની એક ઘાત વાળો પદ અહીંયા છે. તો આપણે પહેલા આને વ્યવસ્થિત ગોઠવી નાખીશું તો શું થશે, छ एक्स वर्ग पची माइनस सात एक्स आ विद्यार्थी मित्रों. अने अचल पद क्या है खबर है, छेले आ बराबर शू धार लिया आपणे जीरो. पची हमणा मैं तमने समझाई दीधुं के पहला अने छेला पदना जे अंको छे सहगुणक पहेलो गुणाकार कर. तो हमणा आगळना दाखलामां तो अहीं कई नथी के आपणे एक गणेलो, ज्यारे अहीं छ छे तो छ अने त्रण नो गुणाकार करो केटलो थशे, अढार. अढार थाय. हवे मैं हमणा तमने समझाई दीधुं कि अंतिम पद ऋण होय, सांभळजो बराबर, अंतिम पद ऋण होय तो 18 ना आपणे जे अवयव लावशुं एमां एक नी निशानी ऋण अने एक नी निशानी धन. हवे तरत प्रश्न थाय कि कोनी निशानी ऋण ने कोनी निशानी धन. तो आपणे जे अवयव लाव्या छीए एमां जे मोटी संख्या हशे एनी निशानी मध्यम पद छे, तो ए मध्यम पद माइनस छे. तो मोटी संख्या नी निशानी माइनस અને નાની સંખ્યાની નિશાની કઈ રાખશું, પ્લસ. અને પછી ચેક કરશું કે જવાબ કેટલો આવવો જોઈએ, 7. એ અવયવને આપણે ધ્યાનમાં લઈશું તો 6 3 18 ના અવયવ પાડવાના છે ને. તો આપણે 1 18 18 કરીએ, મોટાની નિશાની માઇનસ અને નાનાની નિશાની પ્લસ. 18 માંથી 1 જાય તો 17, આપણે 17 ની 7 ની જરૂર છે તો આ નહીં ચાલે. તો 18 બીજા કઈ રીતે આવે, 2 9 18. અંતિમ પદ ઋણ છે એટલે બે નિશાની અલગ અલગ, એમાં મોટાની નિશાની મધ્યમ પદ જેવી એટલે કે માઇનસ અને નાનાની પ્લસ. હવે જો 9 માંથી 2 જાય તો 7 અને કેવા માઇનસ, તો બરાબર છે. આપણે આ ભાગ ધ્યાનમાં લેવો પડશે. તો પહેલા પદને કંઈ કરવાનું હતું નથી, આ મધ્યમ પદ જે છે ને એની જગ્યાએ આ લખી નાખવાનું શું, વત્તા 2x માઇનસ 9x. અને પછી છેલ્લા પદને કંઈ કરવાનું હતું નથી, બે બે ને શું બનાવી દઈશું, જોડતા. આમ તો આવડવું જોઈએ, શું સામાન્ય નીકળે, પણ તોય કદાચ ના આવડતું હોય, ભૂલી ગયા હોય. તો નાના ધનમાં એ કર્યું છે, 6x વર્ગ ને આપણે એક બાજુ અવયવ પાડી દઈએ છું તો 6 ના શું પડશે, 2 × 3, અને x વર્ગ એટલે x ગુણ્યા એવી રીતે 2x ના અવયવ પાડીએ તો 2 × x. બંનેમાં સરખું શું છે વિદ્યાર્થી મિત્રો, 2 છે અને x છે, તો 2x ને સામાન્ય કાઢી તો 6x વર્ગ વખત શું બચશે, વાહે હવે 3x. પછી આ નિશાની અહીંયા 2 અને x બધું નીકળી ગયું. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, બધું સામાન્ય નીકળી જાય કશું ના રહે તો ત્યાં આગળ 1 રહે, સમજાય છે ને બરાબર. હવે અહીંયા માઇનસ ની નિશાની, 9x ના અવયવ પાડું તો તમને ખબર છે 3 3 9 અને x 3 ના અવયવ, તો 3 અવિભાજ્ય સંખ્યા છે, 3 ના 3 રહેશે. શું દેખાય છે બંનેમાં સરખું, 3 ને, હા. તો 3 જે છે એને આપણે સામાન્ય લઈ લઈએ તો 9 વખતે શું રહ્યું, 3x. હમણાં સમજે કે અહીં માઇનસ ની નિશાની બહાર લઈએ તો આ નિશાની બદલાઈ જાય તો આ માઇનસ છે કેવા થઈ જશે, પ્લસ. હવે 3 હતા ની સામાન્ય નીકળી ગયા તો હમણાં તમે શીખવાડ્યું કે કઈ ના વધે ત્યાં આગળ કેટલા વધે, 1 = 0. આવું કરે પછી ચેક કરો કે આ જે કાઉન્ટ છે એ આગળના કાઉન્ટ જેવો જ બને, હા તો આપણે સાચા છીએ. તો એ કાઉન્ટ કયો બનાવી દઉં, આ જે સરખો બને ને એનો 3x + 1, અને બીજો કયો બનાવી દઉં, 2x - 3. તો હવે 3x + 1 = 0 અથવા 2x - 3 = 0. તો આપણે વત્તા એટલે પહેલા આમ લઈ જઈએ તો કેવા થઈ જશે, ઓછા 1. અને આપણે શૂન્ય શોધવા માટે સૂત્રનો કરતા કોને બનાવવાના, ચલ x ને, તો આ x સાથે 3 ગુણાકારમાં છે તો હવે ક્યાં જશે, ભાગાકાર. એવી જ રીતે આ માઇનસ 3 ને આમ લઈ જઈશું તો કેવા થઈ જશે, પ્લસ 3. હવે ચલ x શોધવો છે આપણે,
શૂન્ય શોધવા છે તો x ને સૂત્રનો કર્તા બનાવવા માટે એની સાથે બે ગુણાકારમાં છે એ આના ક્યાં જતા રહેશે ભાગાકાર શાંતિથી યાદ કરશો તો 9 માં ધ્રુવમાં આવી ગયું છે આ બરાબર અને છતાં એ વખત જોશો તો હજુ પણ આવી જાય છે બહુ સહેલું છે તો જોઈ લો બંને જે છે ત્યાં દ્વિઘાત બહુપદીને શું કહેવાય શૂન્ય કહેવાય ઓકે